ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે ભારે વરસાદ નોંધાયો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર જોવા મળી છે. તો છેલ્લા 24 કલાકમાં સુરતમાં 55 મિલીમીટર વરસાદ નોંધાયો છે, ત્યારે સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ધરમપુરમાં 11.5 ઇંચ ખાબક્યો, જ્યારે ડાંગના વઘઈમાં પણ 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ વલસાડ અને ડાંગમાં પડ્યો છે. સુરત શહેરમાં 24 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં ધીમે ધારે વરસી રહ્યા છે, ત્યારે ખેડૂતો અને સુરતી લાલાઓમાં પણ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. તો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલ વરસાદના આંકડા પર નજર કરીએ તો સુરત 50 મિમી, બારડોલી 45 મિમી, સણિયા 59 મિલીમીટર, કામરેજ 37 મિલીમીટર, મહુવા 121 મિલીમીટર, માંડવી 40 મિલીમીટર, માંગરોળ 182 મિલીમીટર, પલસાણા 45 મિલીમીટર, ઓલપાડ 42 મિલીમીટર, વલસાડ 11 ઇંચ, ડાંગ વઘઈમાં 8 ઇંચ, ઉમરપાડામાં 132 મિલીમીટર. મહત્વની વાત એ છે કે હવામાન વિભાગની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘખાંગા જેવી સ્થિતિ ઉદ્ભવી છે. છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લાના ધરમપુરમાં 11.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે ડાંગના વઘઈમાં પણ 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે વલસાડ જિલ્લાની નદીઓમાં પૂરની સ્થિતિ છે અને અનેક કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે, જ્યારે ડાંગમાં 30 ગામ અને વલસાડના 20,000 લોકો સંપર્ક વિહોણા થઈ ગયા છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ.